આપણે આ ડાઢોકળી એકદમ સરસ થઈ ગઈ છે. તમે જુઓ ગરમ પાણીની અંદર ખતખતતી ડાઢોકળી આપણે જમવા બેસું ત્યારે જોશે પણ આપણી ડાઢોકળી. બધી તૈયારી સાથે કેટલી જલ્દી થાય એની માટે તમે આજે મારી સાથે ચાલો ક્યાં આગળ બરાબર સમજ્યા મારા રસોડામાં આપણે જઈને બનાવીએ મસ્ત મજાની સ્વાદિષ્ટ ખટ્ટ મીઠી ટેસ્ટી દાઢોકળી. ચાલો ત્યારે આપણે દાઢોકળી માટે બે મુઠ્ઠી તુવરની દાળ લીધી છે. તુવરની દાળને મેં બે કલાક પલાળીને રાખી છે, પછી હું એને બાફવા મૂકી દઈશ. બે મુઠ્ઠી દાળને પલાળી દીધી હતી બે કલાક, એની અંદર એક ગ્લાસ પાણી નાખીને હું એને હું લઈ લઈશ પ્રેશર કુકરમાં અને એની અંદર નાખીશું એક ચમચી જેટલું તેલ અને અડધી ચમચી જેટલી નિમક અને એને હું ટમેટા નાખીને બાફવા મૂકી દઈશ. તો આમાં ટમેટા મારા પડશે એક નાનું એવું ટમેટું મેં કાપીને લઈ લીધું છે, આને હું બાફવા મૂકી દઈશ. ત્રણ સીટીમાં મારી દાળ બફાઈ જશે. આપણને ઢોકળી બનાવવા માટે જોશે એક કચ્ચો એક વાટકો, ગમે એ વાટકો તમે માપનો લઈ શકો. તો એક વાટકો મને જોશે ચણાનો લોટ, એક વાટકો મને જોશે ઘઉંનો લોટ. એની અંદરના મસાલા જે છે ઇન્ડિયન ધડકન આપણે જે કહીએ છીએ, તો હું લઈશ હળદર, માપથી લઈશ નિમક, ધાણા જીરું, મરચું, આટલી વસ્તુ મને જોઈ જશે. તો હું આદુ લસણ કૂટીને લોટ કેવી રીતના બાંધીએ છીએ એ આપણે જોઈએ. સાથે મેં બંને કચોરાના લોટ મિક્સ કરી દીધા છે અને એની અંદર હું જે મસાલો નાખીશ, કચોરા એટલે એક કચોરું ઘઉંનો લોટ, એક કચોરું ચણાનો લોટ. અમે ચણાના લોટને ઘઉંના લોટની કરીએ છીએ, ઘણા બધા ઘઉંના લોટની એકલી પણ કરતા હોય છે. એની અંદર હું નાખીશ અડધી ટીસ્પૂન ધાણા જીરું, એક ટીસ્પૂન હું નાખીશ નિમક, એની સાથે નાખીશ હું થ્રી ફોર્થ એટલે ક્વાર્ટર ચમચી હું નાખીશ હળદરની અને મરચાની ભૂકી મેં લીધી છે તીખી. તો મરચાની ભૂકી તીખી છે, મને એકદમ લાલ ચટક ઢોકળી નથી જોતી એટલે એ થેપલામાં હું નાખીશ બે પિંચ જેટલી તીખી ચટણી અને એની સાથે હું નાખી દઈશ ધાણા છે, લસણ અને આદુની પેસ્ટ એક ચમચી હું એ નાખી દઈશ અને એની અંદર નાખીશ એક ચમચી તેલ. આને હું બાંધી દઈશ લોટને રોટલી જેવો, રોટલીથી ને ઢીલો પણ લોટ ન હોવો જોઈએ અને કઠણ પણ ન લોટ હોવો જોઈએ, પણ રોટલીથી થોડોક એવો કઠણ હું લોટ બાંધીને એને 10 મિનિટ માટે મોઇશ્ચર કરીશ, પછી એના કરીશ થેપલા. તો આપણે કરીએ છીએ એ થેપલા દાઢોકળી માટે. આપણી દાળ ઓલરેડી ચડવા માટે પ્રેશર કુકરમાં ચડી ગઈ છે, પ્રેશર કુકરની સીટી વાગશે, ત્રણ સીટીમાં આપણી દાળ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે બનાવીએ આ ઢોકળીનો લોટ. આ સાથે આપણો લોટ બંધાવવા માંડ્યો. ચણાના લોટના હિસાબે બહુ પાણી ન જોઈએ તો હું આને આનો લોટ બાંધી લઈશ રોટલીથી થોડોક એવો કઠણ. હવે મને પાણીની જરૂર નથી, આને બધું હું બાઇન્ડ કરીને લઈ લઈશ. આ સાથે આપણે બીજી સીટી પણ વાગવા માંડી, ત્રણ સીટી કરશું. ત્રણ સીટીમાં દાળ તૈયાર છે, આપણો લોટ બંધાવવાનો તૈયાર થઈ ગયો છે. દાઢોકળીનો લોટ આપણો સરસ મજાનો બાઇન્ડ થઈ ગયો છે, એક સાથે બાઇન્ડ કરીને લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો આને હું રાખી દઈશ 10 થી 15 મિનિટ માટે. આવો લોટ જોઈએ, આ લોટની ઢોકળી બહુ સરસ વણાશે. તમે જો રોટલી જેવો પણ નહીં અને કઠણ પણ નહીં, પણ લોટ સરસ બંધાઈ ગયો છે. તો આને હું ઢાંકીને રાખી દઈશ 10-15 મિનિટ મોઇશ્ચર માટે. એ સાથે આપણી આ દાળ એકદમ સરસ તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે. તો દાળ સાવ બફાઈ ગઈ છે અને હું હવે ગાળી નાખીશ એને, આપણા ગળણાથી હું ગાળી નાખીશ. આ સાથે આપણે વઘાર મૂકી દીધો છે. આ વઘારની અંદર હું નાખીશ 2 ટીસ્પૂન જેટલું તેલ. આ તેલવાળું જ મારું તપેલું હતું તો એની અંદર જ હું વઘાર કરી લઈશ અને એમાં હું લઈ લઈશ 1 ટીસ્પૂન જેટલું ઘી. જેવું મારું તેલ ઘી ગરમ થશે
એટલે એની અંદર હું નાખી દઈશ અડધી ચમચી રાઈ. રાઈ જેવી તડતડ થશે હું નાખી દઈશ અડધી ચમચી જીરું. એની સાથે હું નાખી દઈશ મારા લીધેલા તજ લવિંગ. તજ છે મેં લીધો છે બે લવિંગ લીધા છે, એક તજ લીધું છે, એક લાલ મરચું લીધું છે, બે તેજપત્તા લીધા છે. આ ખડો મસાલો દાળ ઢોકળીમાં બહુ સરસ લાગતો હોય છે એટલે આ જરૂર નાખવો રહ્યો. તજ અને લવિંગનો ફ્લેવર અને સુગંધ અને સ્વાદ કંઈક અલગ જ આવશે એટલે એની સાથે હું એ લઈ લઈશ. એની સાથે હું નાખીશ એમાં આપણે નાખશું બે પિંચ જેટલી હિંગ. હિંગનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે એટલે હિંગ જરૂર નાખવી રહી. અને ચણાના લોટની ઢોકળી હોય એટલે વાયડી પણ ના પડે અને બધી રીતના સારું. એની સાથે હું લઈ લઈશ લસણ અને આદુની અડધી ચમચી પેસ્ટ. એ પેસ્ટ કરીને રાખેલી હતી એટલે એ પેસ્ટ મેં લઈ લીધી છે. એની સાથે આપણે એને તડતડ થઈ જાય છે, આપણો વઘાર બહુ સરસ થઈ જશે. આપણે વઘારને થોડો પાકો કરી લેશું. એકદમ સરસ એનો સુગંધ આવે એટલે આપણે એની અંદર આ દાળ આપણી ગાળી નાખી છે. હું બધા વખતે ગાળેલી દાળ લેતી હોઉં છું એટલે ગાળેલી દાળ એક સરખી થઈ જાય. એને ઝેરવાની માથાજીત નહીં કે કાંઈ નહીં, સિમ્પલ રીતના તમારી પાસે આ ગળણો હોય તો આવા ગળણાથી, કોઈ પણ ગળણાથી તમે ગાળી લ્યો, તમારી દાળ બનાવવાની બહુ ઇઝી થઈ જાય. એ સાથે હું આની અંદર બધો મસાલો હમણાં જ કરી લઈશ. એમાં મારે નાખવું છે સિંગ દાણા. દાળ ઢોકળીમાં સિંગ દાણા, દ્રાક્ષ બહુ સરસ લાગતી હોય છે. મેં એક એક ચમચી દ્રાક્ષ અને એક ચમચી સિંગ દાણા લીધા છે. એની સાથે હું લઈ લઈશ થોડા લીમડો. લીમડાની સાથે મને સરગવો નાખવો છે એટલે હું સરગવો, મારી પાસે ફ્રોઝન છે, તમને તાજો મળે તમારે તાજો લેવાનો. આ મારી પાસે ફ્રોઝન છે, ફ્રોઝન આમાં ઉકળવામાં થઈ જશે, બરફ થયેલો છે પણ ઉકળવામાં વાંધો નહીં આવે. અને કાં તો તમે માઇક્રોમાં થોડો થો કરી નાખો તો સોફ્ટ થઈ જાય એ સરગવો. તાત્કાલિક નાખવો હોય તો માઇક્રોમાં તમે થો કરી શકો. તો મેં એની સાથે લઈ લો તો સરગવો મારો ઉકળતા સાથે એ સરગવો ચડી પણ જશે. હવે મને જોઈએ છે તો હું આમાં મસાલો નાખીશ ઇન્ડિયન ધડકન. તો મારે ધાણા જીરું બહુ નહીં જોઈએ એટલે હું ખાલી અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીશ. એની સાથે હળદર હું નાખી દઈશ, એક ટીસ્પૂન હળદર લઈ લઈશ અને એક ટીસ્પૂન સ્વાદ પ્રમાણે. આપણે દાળમાં પણ નિમક નાખ્યું છે તો એક ટીસ્પૂન હું લઈ લઈશ નિમક. આની સાથે મેં, મને બહુ તીખી નથી કરવી તો મેં લીધું છે કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું હું લઈશ, મને તીખી નથી કરવી, મારા ઘરમાં તીખું ઓછું ખાય છે તો હું બે પિંચ જેટલું કાશ્મીરી મરચું લઈશ ખાલી. એની સાથે હું લઈ લઈશ બે ટેબલ સ્પૂન જેટલો ગોળ. ગોળ સાથે હું લઈ લઈશ ધાણા. આ બધો મસાલો આપણો આની અંદર આવી ગયો છે. આપણે એ દાળને ઉકળવા દેશું અને બહુ સરસ રીતના ઉકળી જાય. એટલે આપણે એમાં નાખશું ઢોકળી. આપણી દાળ એકદમ સરસ કલરમાં દેખાય છે, તમે જોઈ શકો. મને ત્રણ જણા પૂરતી દાળ ઢોકળી કરવી છે એટલે મેં એ પ્રમાણે દાળ લીધું છે માપ. અને આ દાળ ઢોકળી આપણી ઉકળે છે સાથે એના દાળ ઢોકળી સાથે બે આપણે અથાણા કહીએ કે કાચા અથાણા કે કચ્ચા સલાડ, એ આપણે જે બનાવીએ છીએ એ અમારું અલગ જ બનાવેલું હોય છે. તો અમે આ બે વસ્તુ જરૂર બનાવતા હોય છે. તો એની અંદર મેં ડુંગળી લઈ લીધી છે એટલે કે કાંદા લઈ લીધા છે ઝીણા ઝીણા કાપીને. એની સાથે મેં લઈ લીધી છે કોબી થોડી કાપીને. તો એમાં આપણે નાખશું નિમક, કાંદામાં નાખશું નિમક અને આની અંદર આપણે નાખશું કાશ્મીરી તીખી ચટણી. તો મેં થોડી ચટણી લઈ લીધી છે કાશ્મીરી. અને કાશ્મીરી ચટણી સાથે અમે નાખશું થોડું એવું લીંબુ અને બંનેમાં થોડું થોડું લીંબુ જશે. અને કોબીની અંદર થોડુંક એવું તેલ નાખશું કે જેનાથી ચમક આવે અને સ્વાદ એકદમ સરસ લાગે. આ બનાવેલું કચુંબર બહુ સરસ લાગતું હોય છે, આ જરૂર બનાવજો. ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. ધાણા જીરું જોતું હોય તો તમે નાખી શકો અને ડુંગળીવાળું પણ બહુ ફાઇન લાગતું હોય છે. જોડે અમે નાખી દઈશું આપણે ધાણા. આ બે કચુંબર આપણા તૈયાર થઈ ગયા છે, બહુ જ સરસ લાગતું હોય છે, આ જરૂર બનાવજો દાળ ઢોકળી બનાવો ત્યારે. એ સાથે એમાં નાખવાની દાળ ઢોકળીમાં નાખવાની ઢોકળી હું વણી લઈશ.
તો મેં લઈ લીધો છે લુવો અને આપણે આવી રીતના એને ગોળ ગોળ મોટી મોટી રોટલી વણી નાખશું. આપણો ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ છે એટલે બહુ જ ફરસી દાળ ઢોકળી લાગશે. આ જરૂર બનાવજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. આ દાળ ઢોકળી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગતી હોય છે. સરળ રીતના, સિમ્પલ રીતના તમે ફટાફટ શીખી જાઓ એવી દાળ ઢોકળી. ચણાનો લોટ હોય એટલે થોડો થોડો લોટનો ભાગ નીચે નાખતા જવાનો અને વણતા જવાની. એટલું કહીએ કે રોટલી કહીએ કે એની ઢોકળી કહીએ, આપણું વણાઈ ગયું છે. અને બટર નાઇફથી હું આને કટ કરીશ. બટર નાઇફ જેવું જ લેવું કે આપણો ફ્લોર ખરાબ ન થાય, એ પણ ધ્યાન રાખતા જવું, નહીં દાળ ઢોકળી મૂંઘી પડી જાય. તો આ આપણે આપણી ઢોકળી થઈ ગઈ છે તૈયાર. અને આપણે ઢોકળીના કટકા બધા ઝીણા ઝીણા પીસીસ કરી લીધા છે. તો આવી રીતના આપણે બધી ઢોકળી વણીને આટલી થિકનેસમાં હોવી જોઈએ, આટલું પાતળી હોવી જોઈએ. અને એની અંદર ધાણા, મેથી પણ તમે ધારો તો નાખી શકો. મને મેથી નહોતી નાખવી એટલે મેં મેથી નથી નાખી, ધાણા નાખ્યા છે. પણ આદુ લસણનો સ્વાદ અંદર બહુ સરસ આવે. તો આપણી ઢોકળી આ બધી આવી રીતના વણી લેશું અને પછી આપણે દાળમાં જવા દેશું, દાળમાં નાખી દેશું. આપણી દાળ એકદમ સરસ ઉકળવા માંડી ગઈ છે. તો આપણે એની અંદર બધી વન બાય વન ઢોકળી એક સાથે બધી નહીં નાખવાની કે છૂંદો થઈ જાય કે એક સાથે બધી ચોટી જાય, એ પણ નહીં કરવાનું. એક 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 ઢોકળી નાખીને બધી વણીને એક સાથે બધી ઢોકળી એક સાથે નાખી દેવાની કે આપણી ચડતી જાય, તરત જ ચડી લે. પણ આ રીતના ઉકળતી ઢોકળી, ઉકળતી દાળમાં ઉકળતી દાળ જ હોવી જોઈએ. આ એક ટીપ્સ છે. ઉકળતી દાળ વગર તમે નાખો તો અંદર બધી બેસી જાય. વધારે પડતું તેલ નાખો તો એ પણ તમારી અંદર બેસી જાય. એટલે ચણાનો લોટ અને ઘઉંના લોટની આપણી ઢોકળી બનાવી છે, એક તો ઉકળતી દાળ હોવી જોઈએ, બીજું અંદર તેલ બહુ મોળ બહુ નહીં નાખવાનું. લોટ બાંધતી વખતે એક ચમચી જેટલું જ નાખીએ કે જે સોફ્ટ થાય થોડી, પણ વધારે તેલ ના નાખવું. તો એ ટીપ્સ સાથે આપણે ઢોકળી બધી વણીને આની અંદર આમાં દાળમાં મૂકી દેશું, દાળમાં નાખી દેશું. અને સાથે આપણે ગરમ પાણી, તમારે દાળ ઢોકળી ઉકળતીમાં ખાસ એક ટીપ્સ બીજી છે, ગરમ પાણી નાખતા જવાનું. કેટલનું ગરમ પાણી મારું થઈ ગયું છે બાજુમાં, તો હું આની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી, ગરમ પાણી નાખી દઈશ. ઉકળવા માટે આટલું પાણી જોશે તમને, 3-1 ગ્લાસ જેટલું પાણી તમને નાખવું પડશે કે એની અંદર ઢોકળી તમારી પ્રોપર ઉકળી જાય. જ્યારે તમે ઢોકળી ઉકળી જાય, અંદર બેસવા માંડે, એટલે સમજી લેવાનું કે ઢોકળી ઉકળી ગઈ છે અને થઈ ગઈ છે તૈયાર, નહીતર તમારી ઢોકળી કાચી રહે. એ ત્રીજી ટીપ્સ છે. ઘણી બધી ટીપ્સ અને ટ્રીક સાથે આ દાળ ઢોકળી તમને બતાડીએ છીએ. આ ઉકળતી ઢોકળીમાં હું બીજી મારી સાથે વણેલી જ ઢોકળી હતી પણ હું એમાં નાખી દઈશ અને ઉકળવા દઈશ. એને બધી તૈયારી સાથે આપણી બધી ઢોકળી મેં અંદર નાખી. આની સાથે મેં ધાણા નાખી દીધા છે અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી દીધું છે સાથે. આમાં 2 ટેબલ સ્પૂન ઘી નાખો તો પણ ચાલે, છોકરાઓ આમ ઘી ના ખાય. દાળ ઢોકળીની અંદર હોય તો સ્વાદિષ્ટ લાગે અને ઘીનો સ્વાદ પણ બહુ સરસ આવે. તો આ સાથે આપણી દાળ ઢોકળી બેસવા માંડી ગઈ છે. ધેટ મીન્સ કે આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે, ઢોકળી ચડી ગઈ છે. તમે કરીને પહેલાથી રાખો તો પણ ચાલે. પાણીનો ભાગ ગરમ જ રાખવાનો અને થોડો પાણીનો ભાગ વધારે રાખવાનો. તો હવે જમવા ટાઈમે, બેસવા ટાઈમે પાછી ખદખદ આવીને આ દાળ ઢોકળી લઈ લેશું. તો આપણી દાળ ઢોકળી એકદમ સ્વાદિષ્ટ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લો આપણી દાળ ઢોકળી બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. અને તમે જોયું આપણે ટોપરું નાખ્યું, ઘી નાખ્યું, છેલ્લી બાકી બધું આવી ગયું. આપણું રાખવાનું રહી ગયું છે ખટાશ. આપણે દોડાશ નાખી છે તો સામે ફરતી આપણે ખટાશ પણ બધે ફરતે નાખી દેશું. તમારા ઘરમાં ગળાશ ખટાશ કેવું ખવાતું હોય એ પ્રમાણે સાથે આપણે ડેકોરેટ કરી લેશું ધાણા. આપણી દાળ ઢોકળી બહુ જ સરસ દેખાય છે અને બહુ સરસ થઈ ગઈ છે. તમે જુઓ ઉકળતી દાળ ઢોકળી એકદમ સ્વાદિષ્ટ લાગતી હોય છે, જરૂર બનાવજો. તો આવી નવી રેસીપી સાથે આપણે પાછા મળ્યા. આ દાળ ઢોકળીને આપણે 5 મિનિટ માટે ખદખદાવવા દેશું. જ્યારે જમવા બેસશું ત્યારે, ત્યાં સુધી આપણે આમ જ રાખશું. ખાલી કે ગરમ પાણી નાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે. મહિલા પછી બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, સ્ટે સેફ. દાળ ઢોકળી સાથે 2 કચુંબર આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આપણે લીધું છે કોબીનું કચુંબર, ડુંગળીનું કચુંબર. કેવી રીતના બનાવ્યું, દાળ ઢોકળી કેવી રીતના બનાવી, સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવેલી જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદીમાં. સન્ડેની દાળ ઢોકળી રેડી. દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તમે જોયું આપણે કેટલી સિમ્પલ રીતના, સરળ રીતના દાળ ઢોકળી કરી છે. આ દાળ ઢોકળી મારી તીખી નથી, મને મીડિયમ તીખી રાખવી હતી. તમને તીખી કરવી હોય તો વધારે મરચાંની ભૂકી નાખી શકો છો. એની સાથે આપણે બનાવ્યું 2 સલાડ, જેમાં કોબીનું મસાલાવાળું સલાડ બાજુમાં લઈને ખાવાનું બહુ સરસ લાગે, એની બાજુમાં કાંદાનું મસાલો નાખીને, ખટાશ નાખીને, નિમક નાખીને અને જોડે
મીઠી મીઠી પ્યારી પ્યારી છાશ. તો આપણી દાળ ઢોકળી આ તૈયાર થઈ ગઈ છે. સિમ્પલ રીતના ઘણી બધી ટિપ્સ અને ટ્રીક સાથે આ દાળ ઢોકળી કરી છે. તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો, બીજાને કહેજો. મળ્યા પાછા બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય બાય.